જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 20 જૂન 2019 મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. ડેલી જીપીએસસીના જે પ્રશ્નો સોલ્વ કરીએ છીએ એમાં હાલમાં જ લેવાયેલી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એસટીઆઈની પરીક્ષાના પ્રશ્નો, આજના 3 પ્રશ્નો જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન, રાજ્યોના પુનર્ગઠન આયોગમાં નીચેના પૈકીના કયા સભ્યો હતા? ફ્રેન્ડ્સ, 4 ઓપ્શન તમારી સામે દેખાઈ રહ્યા છે. તમારો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો પ્રયાસ કરવાનો છે ફ્રેન્ડ્સ, અને સાચા જવાબો વિડીયોના અંતમાં હું તમને ડિટેલ સાથે આપીશ. ફ્રેન્ડ્સ, આંદાબાર અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા, જેમણે તેમના નામ જે છે શું આપ્યા હતા? ફ્રેન્ડ્સ, આના પણ 4 ઓપ્શન તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. વિડીયોને પોઝ કરજો, પોતાનો જવાબ કમેન્ટ બોક્સમાં લખવાનો પ્રયાસ કરજો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આજના દિવસનો, ગુજરાતના નીચેના પૈકી કયા લોક સાહિત્યકારને ઈસવીસન 2019 પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે? ફ્રેન્ડ્સ, તો અહીંયા 4 ઓપ્શન તમારી સ્ક્રીનમાં દેખાઈ રહ્યા છે. તમારે આનો જવાબ, ત્રણેય પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો પ્રયાસ કરજો, અને આના સાચા જવાબો આપણે ડિટેલ સાથે વિડીયોના અંતમાં જોઈશું. આજના દિવસનો સૌથી પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ગયો છે ફ્રેન્ડ્સ, કયા દેશની સરકારે 2030 સુધીમાં નવી પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પ્લાન કર્યો છે? ફ્રેન્ડ્સ, તો આ દેશની સરકાર કઈ છે? ફ્રેન્ડ્સ, તો આ દેશની સરકારનું નામ છે આયર્લેન્ડ. જે દેશની સરકારે નક્કી કર્યું છે કે 2050 સુધીમાં જે કાર્બન ઉત્સર્જન છે એને સંપૂર્ણપણે નહિવત કરી દેવો એમના દેશની અંદર, અને એના ભાગરૂપે 2030 સુધીમાં નવી, એટલે કે ત્યાર પછીની વાત કરીએ તો એના સમયની અંદર, પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણયનો પ્લાન ઘડવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, આ સાથે જે ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરનારું પહેલું દેશ બન્યો હતો ઇંગ્લેન્ડ, એટલે યુકેની પાર્લામેન્ટ, અને બીજો દેશ હતો જેણે ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરી હતી તો એ હતો આયર્લેન્ડ. કયો હતો ફ્રેન્ડ્સ? આયર્લેન્ડ. હવે સરસ મજાનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ગયો છે કે દેશમાં કયા વર્ષે એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થઈ ચૂકી છે? ફ્રેન્ડ્સ, કારણ કે અત્યારે હાલ વન નેશન વન ઇલેક્શન બહુ ચર્ચામાં છે, તો આ સંદર્ભમાં પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી બની જાય છે. તો અહીંયા આપણો જવાબ આવશે ફ્રેન્ડ્સ, ઉપરોક્ત તમામ. શું આવશે ફ્રેન્ડ્સ? ઉપરોક્ત તમામ, એટલે પહેલી લોકસભા, એના પછી લોકસભા, એના પછીની લોકસભા અને એના પછીની લોકસભા, એટલે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી લોકસભા સુધીની વાત કરીએ તો દેશભરની અંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ ચૂકી છે. હવે આના વિશે થોડું ડિટેલમાં ચર્ચા કરીએ. પહેલો તો આપણને પ્રશ્ન પૂછાય કે મનમાં થાય આપણને કે વન નેશન વન ઇલેક્શન અત્યારે હાલ કેમ ચર્ચામાં છે? તો ફ્રેન્ડ્સ, દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજવાના કરાવવાના મુદ્દે વડાપ્રધાન મોદીજીની વાત કરીએ તો 19 જૂનના રોજ બધા જ રાજકીય દળો માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવીન પટનાયકજી, પછી મમતા બેનર્જી અને બીજેપીમાં અત્યારે હાલ એનડીએની અંદર સામેલ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારજી પણ આની અંદર સામેલ થયા ન હતા. બેઠક પૂરી થયા પછી આપણા રક્ષામંત્રી રાજનાથસિંહજીનું નિવેદન આવે છે કે આપણા દેશની અંદર એક વન નેશન વન ઇલેક્શન, એટલે એક દેશ એક ચૂંટણી મુદ્દે વિચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે, જે નક્કી સમયની અંદર નક્કી સમય મર્યાદામાં રિપોર્ટ સોંપશે આપણને. ફ્રેન્ડ્સ, વાત એ છે કે કેન્દ્ર દ્વારા 40 રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફ્રેન્ડ્સ, હવે અહીંયા પ્રશ્ન ઊભો થાય કે એક દેશ એક ચૂંટણી માટે ના એના તરફેણની અંદર અને એના વિરોધમાં જે દલીલો છે ને એને જાણવું બહુ જરૂરી બની જાય છે. દલીલ એ છે કે જો ચૂંટણી ખર્ચ 2009 અને 2014 અને એના પછી 2019 જે આખા દેશની અંદર વારંવાર જ્યારે ચૂંટણીઓ થતી હોય છે તેનો જે ખર્ચ છે એ બહુ મોટો થતો હોય છે, જો ચૂંટણી એક સાથે યોજવામાં આવે તો આ ચૂંટણી ખર્ચને અંદર ઘટાડો કરી શકાય છે. આ સિવાય આખું વર્ષ આપણું સુરક્ષા દળ જે છે એ ચૂંટણીમાં સુરક્ષા માટે ગોઠવાઈ જતું હોય છે,
અને એ જે છે એ વ્યવસ્થામાં થોડો ઘટાડો કરી શકાય એમને વારંવાર ત્યાં અલગ અલગ જગ્યાએ મોકલવા એનાથી. આ સિવાય આચારસંહિતા આપણા દેશની અંદર વારંવાર જ્યારે લોકસભા ઇલેક્શન હોય તો પણ, રાજ્યસભા ઇલેક્શન હોય તો પણ લાગુ પડે છે. તો આના કારણસર જે યોજનાઓ જે છે વ્યવસ્થિત સુચારુ રીતે લાગુ કરી શકાતી નથી. શિક્ષકો સૌથી વધારે ઇલેક્શન ડ્યુટી જે શિક્ષકોને નિભાવી પડે છે અને વારંવાર ઇલેક્શન થવાના કારણે વારંવાર શિક્ષકો જે છે ઇલેક્શન ડ્યુટી પર જતા હોય છે, તો એમના પર પણ થોડું દબાણ ઓછું કરી શકાય છે. અને સાથે સાથે કેન્દ્ર અને રાજ્યનો તાલમેલ ગોઠવી શકાય, આ તરફેણની દલીલો છે ફ્રેન્ડ્સ. પણ વિરોધમાં કઈ દલીલો થઈ રહી છે કે ક્ષેત્રીય દળોનું નુકસાન થશે. એટલે કે જો નેશનલ પાર્ટી લોકસભાનું જોડે ઇલેક્શન થશે તો પછી લોકો જે છે હવે જે મતદારો જે છે એ નેશનલ પાર્ટી તરફ વળી જશે અને જે આપણી ક્ષેત્રીય પાર્ટીઓ જે છે એમને ઘણું નુકસાન થશે. બીજી વસ્તુ, એક દેશ એક ચૂંટણીની વાત કરીએ તો આપણી સંઘીય માળખાથી વિરુદ્ધ છે એવી દલીલ પણ આપવામાં આવી રહી છે. આપણા જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે એમને નુકસાન થશે. વિધાનસભાના કાર્યકાળની અંદર અત્યારે ચાલી રહ્યો છે એમાં બહુ ધરખમ મોટો ફેરફાર કરવો પડશે અને મતદાનદાતાઓની અંદર જે ઈવીએમને લઈને પણ જે વહેમ છે એવા ઘણા બધા વહેમ વધવાની સંભાવના છે. આ તો દલીલો હતી ફ્રેન્ડ્સ. વન નેશન વન ઇલેક્શનની વાત કરીએ તો એક તમને એક થાય નવો કોન્સેપ્ટ છે, પણ આ એક કોઈ પણ પ્રકારનો નવો કોન્સેપ્ટ નથી ફ્રેન્ડ્સ. આપણો ભારત દેશ આઝાદ થયો અને એને અંદર જ્યારે પછી ચૂંટણીઓ યોજાવાની શરૂ થઈ તો સૌથી પહેલાં 1952, 1957, 1967 લોકસભા ચૂંટણી પણ આ રીતે જ યોજાઈ હતી. હવે તમને થશે કે શું આ કોન્સેપ્ટ વન નેશન વન ઇલેક્શનનો હતો? ના, એ વન નેશન વન ઇલેક્શનનો કોન્સેપ્ટ ન હતો, જેની આપણે આગળ પણ ચર્ચા કરીશું. હવે આની જે વન નેશન વન ઇલેક્શનનો આખો ઉદ્ભવ ક્યાંથી આવે છે? તો વન ઇલેક્શન કમિશન દ્વારા પહેલી વખત વર્ષ 1983ની અંદર વન નેશન વન ઇલેક્શન, એક દેશ એક ચૂંટણીનો વિચાર વહેતો મૂક્યો હતો. ત્યાર પછી જસ્ટિસ બીપી જીવન રેડ્ડીના નેતૃત્વમાં, ખાસ યાદ રાખજો 1999માં લો કમિશને, યાદ રાખજો લો કમિશનનો રિપોર્ટ કોના અધ્યક્ષસ્થાને? જસ્ટિસ બીપી જીવન રેડ્ડીના નેતૃત્વની અંદર આ રિપોર્ટ આવ્યો. એની અંદર કહેવામાં આવ્યું કે આપણે તે સિસ્ટમ ફરી અપનાવવી જોઈએ જેમાં લોકસભા તથા વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવતી હોય. આ સિવાય ડિસેમ્બર 2015ની અંદર પણ 2014નું બીજેપીનું મેનિફેસ્ટો તમને યાદ આવે તો એની અંદર એક દેશ એક ચૂંટણીનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો, તમને યાદ હોય તો. અને 2015ની અંદર પણ આના માટે પ્રયાસો પણ થયેલા છે. હવે નવો કોન્સેપ્ટ કેમ નથી? કારણ કે આજે પહેલી 4 લોકસભા સુધી આપણા દેશની અંદર જે ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું એમાં મોટા ભાગે કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું. એટલે તમામ વિધાનસભાઓ અને લોકસભા જે છે એ કોંગ્રેસ પાર્ટીનું રાજ હતું અને 5-5 વર્ષનો કાર્યકાળ ત્યાં પૂર્ણ થતો હતો. પરંતુ 1970ની અંદર આમાં ભંગાણ પડે છે કે પહેલી વખત વિધાનસભા ભંગ થઈ જતા આ ચક્ર જે છે એ આખું પલટાઈ જાય છે ફ્રેન્ડ્સ. વન નેશન વન ઇલેક્શન લાગુ કેવી રીતે થશે એના માટે ઘણા બધા જે છે તર્ક વિતર્કો છે ફ્રેન્ડ્સ. આના વિશેનો વન નેશન વન ઇલેક્શનનો આપણે વિડીયો અલગથી ડિસ્ક્રિપ્શનથી બનાવીશું, જેની અંદર તમામે તમામ અનુચ્છેદ કે જે વન નેશન વન ઇલેક્શનના કારણે જે બંધારણીય સુધારો કરવો પડશે અને એના લીધે જે જે અનુચ્છેદની અંદર ફેરફાર આવશે એ દરેકે દરેક અનુચ્છેદ વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો સંશોધન કરવું પડશે અને નિશ્ચિત સમય પહેલા ચૂંટણી પંચ એવું કહે છે કે નિશ્ચિત સમય પહેલા જે સદન ભંગ થતું બચાવવા માટે સૌથી પહેલા અમુક લોકસભા દ્વારા ફિક્સ તારીખો મુજબ અને સમાપ્ત કરી શકાય એવો કંઈક નિયમ ફિક્સ કરવો પડશે. હવે તમને અનુચ્છેદ 2, હવે તમને કહું કે ફ્રેન્ડ્સ કે આપણે કેમ નથી લાગુ કરી શકતા એનું ઘણો બધો અહીંયા કહેવાય કે એક પ્રકારનું બહુ મોટું પહાડ ચડવા જેવું કાર્ય છે. અનુચ્છેદ 2 તમને યાદ હશે, ભારત સરકાર દ્વારા એટલે કે આપણે નવા રાજ્યની સ્થાપના કરી શકાય છે. જો આપણે કોઈ નવું રાજ્ય આવ્યું તો ફરીથી શું આખા દેશની અંદર ફરીથી ચૂંટણી કરવાની. ત્યાર પછી ત્રીજું, કોઈ રાજ્યની અંદર વિસ્તારમાં વધારો ઘટાડો કરી શકાય છે તો એની અંદર પણ આપણે સુધારો કરવો પડશે. અનુચ્છેદ 83માં ફેરફાર કરવો પડશે. અનુચ્છેદ 85 જે એવું કહે છે કે લોકસભાનું વિસર્જન કરવાની શક્તિ એટલે સમય પહેલાં વિસર્જન કરવા માટે રાષ્ટ્રપતિને શક્તિ મળેલી છે, એવી રીતે અનુચ્છેદ 172 અને અનુચ્છેદ 174 જેમાં રાજ્યપાલ વિધાનસભાનું વિસર્જન સમય પહેલાં કરી શકે છે એવી સત્તા આપવામાં આવેલી છે. અનુચ્છેદ 300 તમને રાષ્ટ્રપતિ શાસન યાદ હશે, બાહ્ય આક્રમણ વખતે, બંધારણીય નિષ્ફળતા વખતે. તો આ તમામે તમામ અનુચ્છેદની અંદર બહુ મોટો ફેરફાર આવશે. એટલે કે આવનારા સમયની અંદર જો કોઈ કારણોસર પ્રયાસોથી, નરેન્દ્ર મોદી સાહેબના પ્રયાસોથી
એક દેશ એક ચૂંટણી લાગુ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો, આપણા બંધારણની અંદર બહુ જ મોટા ફેરફાર આવવાના છે જે આપણી પરીક્ષા માટે એકદમ ધરખમ ફેરફારો બધા કરી દેશે ફ્રેન્ડ્સ. અત્યારે હાલ વાત કરીએ તો સ્વીડનની અંદર ગયા વર્ષની વાત કરીએ તો જનરલ ઇલેક્શન, કાઉન્ટી અને નગર નિગમની ચૂંટણીઓ બધી એક સાથે થઈ હતી. આ સિવાય અન્ય પણ કેટલાક દેશ છે કે જ્યાં એક સાથે આખા દેશની અંદર ચૂંટણીઓ થતી હોય છે, એટલે આના પક્ષમાં એટલે કે એક દેશ એક ચૂંટણીના પક્ષની અંદર આ આર્ગ્યુમેન્ટ પણ તમે મૂકી શકો છો ફ્રેન્ડ્સ. હવે નેક્સ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ગયો છે કે ભારતીય સેના કયા દેશ સાથે જોડાયેલી સરહદ પર નવા ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ, યાદ રાખજો IBG આનું પૂર્ણ નામ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે, ઇન્ટિગ્રેટેડ બેટલ્સ ગ્રુપ એટલે કે વોર ગ્રુપની સ્થાપના કરશે. તો ભારતીય સેના જે છે સૌથી પહેલાં પાકિસ્તાનની સરહદ પર ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ એટલે કે નવા વોર ગ્રુપની સ્થાપના કરશે. ત્યાર પછી આવનારા સમયની અંદર ચીનની સરહદ પણ કરવામાં આવશે ફ્રેન્ડ્સ. પાકિસ્તાનની નજીક સરહદે નવું વોર ગ્રુપ બનાવવામાં આવશે. ભારતીય સેના પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર નવા IBG ફરીથી ઇન્ટિગ્રેટેડ બેટલ્સ ગ્રુપ અથવા વોર ગ્રુપની સ્થાપના કરશે, જે યુદ્ધ દરમિયાન સેનાની ક્ષમતાને વધારે મજબૂત કરવાનો એક પ્રયાસ થશે ફ્રેન્ડ્સ. અને આ સંપૂર્ણ પ્રક્રિયા ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે એવું સેના દ્વારા કહેવામાં આવ્યું છે. હવે આપણે સેનાની વાત કરીએ તો સૌથી પહેલાં ભારતીય સેના ઇન્ડિયન આર્મીની વાત કરીએ તો અત્યારે અધ્યક્ષ કોણ છે, જનરલ બિપિન રાવતજી છે અને 27મા અધ્યક્ષ છે. કોણ છે ફ્રેન્ડ્સ? 27મા અધ્યક્ષ છે. ઇન્ડિયન આર્મી ડે ક્યારે ઉજવાય છે? 15 જાન્યુઆરીના રોજ ફ્રેન્ડ્સ. કારણ કે GK છે ફ્રેન્ડ્સ, આવનારા સમયની અંદર GK પણ ઇમ્પોર્ટન્ટ થવાનું છે. ત્યાર પછી નૌસેનાના હાલમાં જ નવા પ્રમુખ બન્યા છે, વડા બન્યા છે કરમબીર સિંહજી સુનિલ લાંબાની જગ્યાએ. અને 24મા છે નૌસેના નવા પ્રમુખ. કયા નંબરના છે? 24મા નંબરના છે. ઇન્ડિયન નેવી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ ફ્રેન્ડ્સ. આ સિવાય ભારતીય હવાઈ દળની વાત કરીએ ફ્રેન્ડ્સ તો હવાઈ દળના વડા કોણ છે? બિરેન્દ્રસિંહ ધનોવા, જે ભારતીય હવાઈ દળના 25મા ચીફ છે ફ્રેન્ડ્સ. આ સાથે ઇન્ડિયન એરફોર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 8 ઓક્ટોબરના રોજ. ક્યારે ઉજવવામાં આવે છે? 8 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. હાલમાં ભારતના કેટલા રાજ્યો સહિત 36 દેશોની અંદર, ભારતના અમુક રાજ્યો અને વિશ્વના 36 દેશોની અંદર ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ? તો યાદ રાખજો ભારતના ટોટલ 12 રાજ્યો અને આના પછી એક બીજું ઉમેરાશે ગુજરાત રાજ્ય ફ્રેન્ડ્સ. તો ગુજરાત રાજ્ય દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય પણ હવે ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે ફ્રેન્ડ્સ. એટલે કે આવનારા સમયની અંદર 12 એટલે 1 એટલે 13 થશે અને પછી 36 દેશ. તો ખાસ ઈ સિગારેટના સંદર્ભમાં એક પૂર્ણ નામ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, એના ઉપર ખાસ ફોકસ કરજો. એન્ડ્સ આ કાર્યક્રમ જે છે એ ખાસ યાદ રાખજો. એન્ડ્સ કાર્યક્રમ એ છે ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ. ખાસ યાદ રાખજો ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ, જેનું શોર્ટ નામ છે એન્ડ્સ. તો આ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખી લેજો, આવનારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થવાનું છે. અત્યારે હાલ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કોણ છે? પ્રદીપસિંહ જાડેજાજી, જેમણે કીધું કે આપણા દેશની અંદર, આપણા ગુજરાતની અંદર યુવાનોની અંદર ઓનલાઈન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી એવી ઈ સિગારેટનું ચલણ વધુ પડતું જોવા મળી રહ્યું છે. અને જે એને બનાવનારા લોકો જે છે દાવો કરે છે કે એની અંદર તમાકુ નથી, પણ એકચ્યુઅલીમાં એના તમાકુના અંશ મળી આવ્યા છે ફ્રેન્ડ્સ. એટલે કે ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ અંતર્ગત ઓનલાઈન મંગાવવામાં આવતી ઈ સિગારેટ પર હવે ગુજરાતમાં પ્રતિબંધ મૂકવામાં આવશે અને એના માટે જે કાયદામાં સુધારો પણ કરવામાં આવશે. ત્યાર પછી બીજી વાત શું છે કે ફ્રેન્ડ્સ, આપણા દેશની અંદર કે વેચાણ ઉપર પ્રતિબંધ ન હોય, આપણા દેશની અંદર એટલે કે રાજ્યની અંદર ઈ સિગારેટના વેચાણ પર કોઈ પ્રતિબંધ ન હોવાને કારણે સહેલાઈથી ઓનલાઈન ઉપલબ્ધ છે. અને આપણા દેશની અંદર પણ કોઈ પણ પ્રકારની ઉંમર પણ ફિક્સ નથી, એટલે ગમે તે નાના બાળકો પણ જે છે ઈ સિગારેટ મંગાવી રહ્યા છે ઓનલાઈન. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અમેરિકાનું, એના દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે એમાં 18 વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ જ ઈ સિગારેટ ખરીદી શકે છે ફ્રેન્ડ્સ. પરંતુ ભારતમાં જે છે ઓનલાઈન અને અન્ય કોઈ વેચાણ પર પ્રતિબંધ ન હોવાથી 18 વર્ષના નીચેના બાળકો પણ ઈ સિગારેટ ખરીદી રહ્યા છે. સૌથી મહત્વનો જે પોઈન્ટ અહીંયા આપણે ચર્ચા કરવાનો છે ફ્રેન્ડ્સ કે ઈ સિગારેટ છે શું ફ્રેન્ડ્સ એકચ્યુઅલીમાં. તો ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, ઈ સિગારેટ બેટરીથી ચાલતું એક સાધન છે જેમાં તેની અંદર એક પ્રવાહી હોય છે, એ એરોસોલમાં પરિવર્તિત કરે છે કે જેને ઈ સિગારેટ પીનાર શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે.
ઈ સિગારેટની અંદર જે પ્રવાહી હોય છે ફ્રેન્ડ્સ, એ પ્રવાહીની અંદર શું શું હોય છે? તો નિકોટિન, પ્રોપિલિન, ગ્લાયકોલોલ, ગ્લિસરીન, ફ્લેવરિંગ્સ અને અન્ય રસાયણો પણ એની અંદર હોય છે ફ્રેન્ડ્સ. રિસર્ચમાં એવું સાબિત થયું છે કે ઈ સિગારેટના જે એરોસોલની વાત કરીએ એમાં ઘણા હાનિકારક તત્વો, એમાંનું એક ખાસ યાદ રાખજો ડાયાસિટિલ નામનું રસાયણ. યાદ રાખજો ડાયાસિટિલ નામનું રસાયણ કયા રોગ માટે જવાબદાર છે? તો ફેફસાના રોગો માટે જવાબદાર છે. અને તેમજ સીસુ જેવા ધાતુઓ એની અંદર હોય છે જે કેન્સરના રોગો માટે પણ જવાબદાર બની જાય છે ફ્રેન્ડ્સ. તો આ ખાસ ડિટેલો આપણે જે ચર્ચા કરી છે ને ફ્રેન્ડ્સ, એને બહુ ધ્યાનથી નોટબુકમાં નોંધી રાખજો જેથી તમારા આવનારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી હતા જ્યારે, ત્યારે કયા વર્ષે શાળા પ્રવેશોત્સવ એમણે શરૂ કર્યો હતો ફ્રેન્ડ્સ? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે 2003માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો હતો ફ્રેન્ડ્સ. હવે 16 વર્ષ પછી ઇતિહાસ બનવા જઈ રહ્યો છે કે આ વર્ષે શાળા પ્રવેશોત્સવ જે છે એને રદ કરવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ. અને આની જાણકારી આપે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે કે 2003 પછી હવે 16 વર્ષ એટલે કે 2013 પછી 16મા વર્ષે જે છે પહેલી વખત શાળા પ્રવેશોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. એક તો વાયુ વાવાઝોડું, ત્યાર પછી જે શિક્ષણ અત્યારે રિઝલ્ટ આવ્યું છે 10માનું અને 12માનું, એના અંતર્ગત જે શિક્ષણની ગુણવત્તા બહુ ડાઉન પર ગઈ છે, સુરતનો કિસ્સો બન્યો, ઘણા બધા કિસ્સાના કારણે જે છે હવે આને મોકૂફ રાખવામાં આવ્યો છે. તમને યાદ હોય તો 9 જૂનના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહાત્મા મંદિર ખાતે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો એમણે શુભારંભ પણ કરાવ્યો હતો, પરંતુ હવે અટકી ગયું છે, રદ થઈ ગયું છે. સરસ મજાનો પ્રશ્ન હવે આપણી સ્ક્રીન પર આવ્યો છે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989ના નિયમ 8 હેઠળ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ડ્રાઈવર બનવા માટે જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે છે એ કેટલી છે ફ્રેન્ડ્સ? તો આ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત આમાંથી એક પણ નહીં ફ્રેન્ડ. કેમ નહીં? કારણ કે હાલમાં જ સુધારો કરવામાં આવ્યો છે કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જે ધોરણ 8 પાસની જે લાયકાત જરૂરી હતી હવે એ જરૂરી નહીં રહે. શા માટે આવું કરવામાં આવ્યું છે? કારણ કે સરકારે જે છે રોજગાર વધારવા માટે આ નિયમો બનાવ્યા છે, એવી આર્ગ્યુમેન્ટ છે ફ્રેન્ડ્સ. તો થોડું ડિટેલમાં જોઈએ, આપણા માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના મંત્રી કોણ છે? નીતિન ગડકરી સાહેબજી છે. એમણે ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર કર્યા છે જેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની યોગ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. આ પહેલાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કેટલી હતી? 8 ધોરણ પાસ હોય તો જ લાયસન્સ બને, અધરવાઇઝ ન બને. હવે એને જે છે કાઢી નાખવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. નીતિન ગડકરી સાહેબના કહેવા મુજબ વાત કરીએ કે જે સૂત્રોના હવાલાથી કે એમના ઇન્ટરવ્યૂ સાંભળીએ તો એમનું કહેવું છે કે 22 લાખ ડ્રાઈવરોની તંગી આ નિર્ણયના લીધે પૂરી કરી શકાય છે ફ્રેન્ડ્સ. એટલે કે ઓછું ભણે, ભણેલા નથી તો શું લાયસન્સ ના મળે? એટલે કે એક પ્રકારનું લાયસન્સ આપી દેવામાં આવે એમને. હવે વાત કરીએ બહુ સરસ મજાના પ્રશ્ન તરફ હવે આવી ગયા છે ફ્રેન્ડ્સ કે વન ડે ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગમાં 8000 રન બનાવનાર ખેલાડીનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો વન ડે ક્રિકેટની અંદર સૌથી ઓછી ઇનિંગની અંદર 8000 રન બનાવનાર ખેલાડીનું નામ છે વિરાટ કોહલી, જેમણે 175 ઇનિંગની અંદર બનાવ્યા છે. યાદ રાખજો આપણે કેમ ચર્ચા કરી રહ્યા છીએ, હાલમાં જ હાસિમ આમલાજીએ પણ 8000 રન પૂર્ણ કર્યા છે અને હવે એ વિરાટ કોહલી પછી બીજા નંબરના એ ખેલાડી છે કે જેમણે સૌથી ઝડપી 8000 રન પૂર્ણ કર્યા હોય. માત્ર એક ઇનિંગનો ફરક છે ફ્રેન્ડ્સ. હાસિમ આમલાજીએ 176 ઇનિંગમાં પૂર્ણ કર્યા છે, જ્યારે વિરાટ કોહલીજીએ 175 ઇનિંગની અંદર. આ સિવાય એબી ડિવિલિયર્સ 182 ઇનિંગ, ગાંગુલીજી અને રોહિત શર્માની વાત કરીએ 200 ઇનિંગ. અને આ સાથે એક બીજો પ્રશ્ન પણ આપણે યાદ રાખવાના છે, સાઉથ આફ્રિકાના પ્રથમ ખેલાડી કે જેમણે સૌથી ઝડપી 8000 રન કર્યા છે, તો એ વખતે જવાબ આવશે હાસિમ આમલાજી. સ્પોર્ટ કરંટ અફેર્સમાં આગળ વધીએ તો આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ, અત્યારે હાલ પુરુષ ક્રિકેટ વિશ્વકપ ચાલી રહ્યો છે ઇંગ્લેન્ડ વેલ્સ ખાતે. હવે આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ 2021નું આયોજન નીચેનામાંથી કયા દેશ ખાતે થવાનું છે? તો આ થવાનું છે ન્યૂઝીલેન્ડ દેશ ખાતે. કઈ જગ્યાએ થવાનું છે? ન્યૂઝીલેન્ડ ખાતે થવાનું છે અને 30 જાન્યુઆરીથી તે શરૂ થશે 2021ની અંદર. ન્યૂઝીલેન્ડ વિશે વાત કરીએ તો 2 વખત પુરુષ વિશ્વકપ 1992 અને 2015 અને એક મહિલા વિશ્વકપ વર્ષ 2000માં યજમાની કરી ચૂક્યો છે. હવે 4થી વખત જે છે યજમાની કરવા જઈ રહ્યું છે વિશ્વકપની, યાદ રાખજો પોતાના દેશની અંદર.
બીજો એક પ્રશ્ન જે છે કે આ 2021 નો જે વિશ્વકપ હશે એ આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની 12મી સિઝન હશે. ફ્રેન્ડ્સ કઈ હશે? ફ્રેન્ડ્સ 12મી સિઝન હશે. મેન્ડરીન કયા દેશની ભાષા છે? ફ્રેન્ડ્સ તો મેન્ડરીન જે છે એ ચીન દેશની ભાષા છે. કયા દેશની ભાષા છે? ચીન દેશની ભાષા છે. કેમ ચર્ચામાં છે? કારણ કે નેપાળની કેટલીક શાળાની અંદર કે નેપાળની અંદર હવે ચીની ભાષા ભણાવવામાં આવશે ફરજિયાતપણે. પણ તો નેપાળની કેટલીક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ માટે ચાઇનીઝ એટલે કે મેન્ડરીન ભાષા જે છે શીખવી ફરજિયાત બનાવવામાં આવી છે. કેમ આવું કરવામાં આવ્યું છે? તો અહીંયા નેપાળનો પોતાનો સ્વાર્થ છે કે ભાષા મેન્ડરીન વિશેના જે શિક્ષકો જે છે એનો પગાર કાઠમંડુ સરકારે નહીં ચૂકવવો પડે, એને કાઠમંડુ ખાતે આવેલા ચીનના દૂતાવાસ દ્વારા આપવામાં આવશે. એટલે કે મફતમાં તમને શિક્ષકો મળી રહ્યા છે, એટલા માટે તમે હવે ફરજિયાત બનાવી રહ્યા છો મેન્ડરીન ભાષાને પોતાના દેશની અંદર. ફ્રેન્ડ્સ નેક્સ્ટ પ્રશ્ન છે, કયા રાજ્યની સરકાર દ્વારા સ્નાતક અથવા તેના સમકક્ષ ડિગ્રી ધરાવનાર જે શિક્ષિત બેરોજગારો છે એમને બેરોજગારી ભથ્થા તરીકે 3500 રૂપિયા દર મહિને આપશે એવી જાહેરાત કરી છે આ રાજ્યની સરકાર દ્વારા? તો આ રાજ્યની સરકારનું નામ છે ફ્રેન્ડ્સ રાજસ્થાન સરકાર, જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ યુવાન અથવા યુવતી જો એ સ્નાતક અથવા તેના સમકક્ષ ડિગ્રી ધરાવે છે તો મહિલા માટે 3500 રૂપિયા દર મહિને અને પુરુષ માટે 3000 રૂપિયા પર મહિને આપવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટની એક વાત કરીએ કે ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019નો આ રિપોર્ટ બહુ ચોંકાવનારો રિપોર્ટ છે, જેના મુજબ 2027 સુધીમાં કયો દેશ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે? તો આ દેશનું નામ હશે ભારત. આપણું જે પ્રકાર પોપ્યુલેશન ગ્રો થઈ રહ્યું છે એના અંતર્ગત આપણે ચીનને પણ સરપાસ કરી દઈશું. અત્યારે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? ચીન. અને પછી બીજા નંબરે આવે છે આપણે. અત્યારે હાલ 2027 સુધીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આપણે ચીનને ઓવરટેક કરી લઈશું આની અંદર પોપ્યુલેશનની અંદર. બ્રહ્માંડના રહસ્યની શોધ માટે 16 વર્ષ સુધી કાર્યરત રહેનાર નાસાનો ટેલિસ્કોપ 30 જાન્યુઆરી 2020ના રોજ બંધ કરવામાં આવશે. આ ટેલિસ્કોપનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો આ ટેલિસ્કોપનું નામ છે સ્પિટઝર સ્પેસ ટેલિસ્કોપ. શું નામ છે ફ્રેન્ડ? સ્પિટઝર સ્પેસ ટેલિસ્કોપ જે છે એ હવે 30 જાન્યુઆરી 2020 પછી સેવા આપવાનું બંધ કરી દેશે ફ્રેન્ડ્સ. હવે આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે જે જીપીએસસીના પાછલી પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નોની અંદર હાલમાં જ એસટીઆઈની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, બહુ સરસ મજાનો પ્રશ્ન છે, ડિટેલમાં ચર્ચા પણ કરીશું કે રાજ્યના પુનર્ગઠન આયોગના નીચેના પૈકી કયા સભ્યો હતા? તો તમને યાદ હોય તો આની અંદર માત્ર ગોવિંદ વલ્લભ પંત નથી આવતા, તો જેની અંદર 4 છે એને કેન્સલ કરી દો. એટલે 4 વાળું કેન્સલ થઈ ગયું, વધ્યા તમારી પાસે 2, એટલે કે 1 અધ્યક્ષ અને 2 સભ્યો. તો ફક્ત 1 2 3 શું જવાબ આવશે? ફક્ત 1 2 3. તો આના વિશેની ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલાં રાજ્ય પુનર્ગઠન આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1953ના ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી, જેમાં આ આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલીજીને. સાથે સાથે 2 સભ્યો પણ હતા, હૃદયનાથ કુંજરુ અને કે એમ પાનીકર. કોણ હતા? હૃદયનાથ કુંજરુ અને કે એમ પાનીકરજી જે છે સભ્યો હતા ફ્રેન્ડ્સ. આ સિવાય વાત કરીએ કે 1956ની અંદર રાજ્ય પુનર્ગઠન અધિનિયમ બનાવવામાં આવ્યો અને એના અંતર્ગત 7મો બંધારણીય સુધારો ફ્રેન્ડ્સ કયો હતો? ફ્રેન્ડ્સ 7મો બંધારણીય સુધારો અસ્તિત્વમાં આવ્યો, જેના અંતર્ગત તમને ખ્યાલ હોય તો 4 વર્ગના જે રાજ્યો હતા એ સિસ્ટમને ખતમ કરીને 1 નવેમ્બર 1956ના રોજ કુલ 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટોટલ જે પહેલી બંધારણની પહેલી અનુસૂચિની અંદર જ્યારે આ 14 રાજ્યોને નાખવામાં આવ્યા એમાં સૌથી પહેલું હતું આંધ્રપ્રદેશ અને પહેલી અનુસૂચિમાં ગુજરાત જે છે એ વખતે હતું નહીં ફ્રેન્ડ્સ, યાદ રાખજો. આ 7મા બંધારણીય સુધારા વખતે ન હતું, એ વખતે હતું જમ્મુ કાશ્મીર. આવનારા સમયની અંદર બદલાઈ સિસ્ટમ અને પછી આપણે આગળ વધી ગયા ફ્રેન્ડ. એ વખતે 6 કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો એ વખતે હિમાચલ પ્રદેશ કહીએ, મણિપુર કહો કે ત્રિપુરા, આ પણ શું છે ફ્રેન્ડ્સ એ કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જ હતા ફ્રેન્ડ્સ. આવનારા સમયની અંદર હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા રાજ્ય બની ગયા અને એમની સાથે સાથે ટોટલ અત્યારે ફ્રેન્ડ્સ હવે અત્યારના સમયની અંદર ફ્રેન્ડ્સ એક પ્રશ્ન તમને પૂછવા માંગુ છું કે કુલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે અને આ કેન્દ્રશાસિત પ્રદેશોના નામ તમને યાદ છે કે નહીં, એ મહત્વનું છે ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલા આના જે થોડા પાછળ જઈએ બેકગ્રાઉન્ડની અંદર, તો તમને યાદ હોય તો ભાષા આધારિત રાજ્યની રચના માટે ધર આયોગ
બનાવવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ હતા એસ કે ધર, જેઓ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હતા ફ્રેન્ડ્સ. પરંતુ એમણે તો ભાષા આધારિત રચનાની ના પાડી દીધી. એમણે કીધું વહીવટી સરળતા પડે એ પ્રકારે ભાષા રાજ્યની રચના કરવી જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે તમને યાદ હોય તો તેલુગુ ભાષી દ્વારા અને તેલુગુ ભાષીની અંદર એક નેતા જેમનું નામ છે શ્રીરામ મુલુજીની વાત કરીએ, તેમણે આંદોલન શરૂ કર્યા. અને વાત કરીએ કે એમની 56 દિવસ સુધી, આઈ થિંક 56 કે 60 દિવસ સુધી એમણે ભૂખ હડતાલ કરી અને એના લીધે એમનું મૃત્યુ થયું. અને એના પછી ઘણા બધા તોફાનો જે ફાટી નીકળ્યા, તો ફાઇનલી જે છે વર્ષ 1953ની અંદર પ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી. પરંતુ ફ્રેન્ડ્સ, આપણે જે ચર્ચા કરતા હોય છે 7મો બંધારણીય સુધારો અને એ બંને અલગ અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ ડિટેલ માહિતી છે. અહીંયા આપણને ગોવિંદ વલ્લભ પંતની વાત કરીએ તો જીકેનો પ્રશ્ન આપણા માટે બની જાય છે કે ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગોવિંદ વલ્લભ પંતજી હતા. યાદ રાખજો, તેઓ આપણા દેશના ગૃહમંત્રીના પદ પર રહી ચૂક્યા છે 1955 થી 1961 સુધી. અને એમની સિદ્ધિઓને બિરદાવતા ગોવિંદ વલ્લભ પંતજીને વર્ષ 1957ની અંદર ભારત રત્ન પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. જ્યારે પણ ઉત્તર પ્રદેશ રાજ્યની વાત કરીએ તો યાદ હોય તો સરોજિની નાયડુ અને સુચિતા કૃપલાનીજી. પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા આપણા દેશની અંદર? સુચિતા કૃપલાનીજી. અને પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરોજિની નાયડુજી. બંને ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર. ત્યાર પછી વાત કરીએ કે અંદાબાર નિકોબાર ટાપુ કબજે કરી લીધા પછી જાપાને સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા, તો આ ટાપુઓના નામ સહિત અને સ્વરાજ રાખવામાં આવ્યા હતા. ફ્રેન્ડ્સ, ગુજરાતના નીચેના પૈકી કયા લોક સાહિત્ય કારણે ઈસવીસન 2019ની અંદર પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો આ છે આર્ટ ગુજરાત. તો તમે અહીંયા જોઈ શકો છો ફોક લિટરેચર, એટલે કે લોક સાહિત્યકાર. યાદ રાખજો, લોક સાહિત્યકાર. કેવો સરસ મજાનો અહીંયા મેળાપ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. આશા રાખું છું તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો નીચે એક લાઇક બટન આવે છે એને પ્રેસ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય, તમને એવું લાગતું હોય કે આ વિડીયોને શેર કરવા જેવું છે તો શેર કરજો, અને ન લાગે તો ન કરતા, કંઈ વાંધો નહીં આવે. ફ્રેન્ડ્સ, હું તમને કંઈ કહેવા નથી આવવાનું, પણ જો તમને મહેસૂસ થાય તો કરજો, ન મહેસૂસ થાય તો ન કરજો. થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો.